नमस्कार, हूँ काजल। स्वागत करूँ आप सौनु डीएनटीवी समाचार मा। समाचार ने शुरुआत करी आज ना मुख्य समाचार थी। हेडलाइन ना स्पॉन्सर छे लिज्जत पापड़। जाती उत्सव या त्योहार, लिज्जत पापड़ हो हर बार। करम पुरम पुरम करम, मजेदार लिज्जतदार, साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का સ્થિતિ ગેલેરિયા મોલ ખાતે કાર ચાલકે એક્ટિવા પર સવાર યુવતીને અડફેટમાં લીધા બાદ અન્ય એક કાર તેમજ બાઇક ચાલકને ટક્કર મારતા બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને ઝડપી પાડતી ગોત્રી પોલીસ। વડોદરા ગ્રામ્ય અધિક્ષક સંદીપસિંહની બદલી થતા ગાંધીનગર રૂરલમાં એસપી તરીકે ફરજ બજાવતા શરદસિંહે વડોદરા ગ્રામ્ય અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો। તમારી જન્મ તારીખના આજ આંકડાવાળી ચલણી નોટ જુઓ ડીએનટીવીનો વિશિષ્ટ અહેવાલ। પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા કાર ચાલકે એક્ટિવા પર સવાર યુવતીને અડફેટમાં લેતા યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ બનાવ બાદ આગળ જતા રજીસ્ટ્રાર કચેરી પાસે આજ કાર ચાલકે અન્ય એક કાર તેમજ બાઇક ચાલકને અડફેટમાં લીધા હતા। અકસ્માતના પગલે બે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું। બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી ગોત્રી પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। સ્થળ પર મોટી સંખ્યામાં લોક ટોળા એકત્રિત થયા હતા। અમે ડીમાર્ટ પર ઉભેલા હતા, ત્યાંથી આ ગાડી એકદમ સ્પીડમાં હતી ને એની આગળ એક્ટિવા લઈને એક બાઇક છોકરી ચાલતી હતી સ્કૂલની, એ છોકરીને ઉડાડી, છોકરી આગળ બુલેટ ના મારી હોત ચાલુમાં એ ઉડાડ્યા પછી, તો એ છોકરી ઉડી જત અને એ છોકરીને આખી ઉપર ગાડી ચડી જત, પણ એ છોકરી બચી ગઈ। એની ગાડીના ટુકડી નુકસાન બહુ થયું છે અને છોકરીને વાગ્યું છે। ત્યાર પછી એની પાછળ હું દોર્યો છે અહીંયા આગળ, અહીંયા આવીને જોયું તો એ પલ્સરવાળાને ઉડાડ્યો 20 ફૂટ ઉપર, એટલે પલ્સરવાળો સિરિયસ છે, એના 108 લઈ ગઈ છે। આવા માણસને છોડવો ના જોઈએ ના, હજુ એ 108માં લઈ ગયા છે, હજુ ખબર નથી શું થયું, એના આગળ શું થયું એ ખબર નહીં, ડેમટની અહીંયા સુધી મેં જોયું છે। વડોદરા ગ્રામ્ય અધિક્ષક તરીકે શરદસિંહે ચાર્જ સંભાળ્યો હતો। વડોદરા શહેર જિલ્લામાં પોલીસ ખાતા સહિત વિવિધ વિભાગમાં મોટા પાયે ઉચ્ચ અધિકારીઓની બદલી તેમજ બઢતી કરવામાં આવે છે, જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય અધિક્ષક સંદીપસિંહની બદલી સુરત રૂરલ એસપી તરીકે થતા ગાંધીનગર રૂરલમાં એસપી તરીકે ફરજ બજાવતા શરદસિંહે આજે વડોદરા ગ્રામ્ય અધિક્ષક તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો। ક્રાઇમ, લો એન્ડ ઓર્ડર, મહિલા સુરક્ષા અને સીએમ મેડમનો છો, પણ જો અભિગમ છે ગ્રામ સુરક્ષા સમિતિ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ અને બીજા તમામ મુદ્દા જો વડોદરા રૂરલમાં છે, એક્સિડન્ટનો પણ છે, હાઈવે ઘણા બધા પસાર થાય છે, એક્સિડન્ટનો ઘટાડા અને ક્રાઇમનો કંટ્રોલ અને બીજા લો એન્ડ ઓર્ડર, આ બધા મુદ્દા મારા મેઇન પ્રાયોરિટી ઉપર રહે છે। પોલીસ અને પબ્લિક વચ્ચે એક તો સારા રિલેશન હોવા જોઈએ અને ખરેખર અમે પણ પબ્લિક માટે કામ કરી રહ્યા છીએ, પબ્લિકનો એક સિક્યોરિટીની ફિલિંગ હોવી જોઈએ કે ત્યાં સિક્યોર છે અને ખરેખર અમારો પ્રયત્ન રહેશે। બીજા પીઆઈ પીએસઆઈનો પણ દરેક ગામડાઓમાં વિઝિટ કરવી જોઈએ, પેટ્રોલિંગ વધારવા જોઈએ અને જો કોલેજીસ છે, સ્કૂલ છે, ખાસ કર મહિલા બહેને જો છે એનો વધારે ત્યાં સિક્યોર ફીલ કરે એની અમારે ખાસ પ્રયત્ન છે। દર્શક મિત્રો, તમારા જન્મ તારીખના આંકડાવાળી ચલણી નોટ તમને મળી જાય તો તમને કેટલું આશ્ચર્ય થશે, આવી જ એક અદ્ભુત વાત ડીએનટીવીની સમગ્ર ટીમ તમારા માટે લઈને આવી છે। દર્શક મિત્રો, આપ ટીવી સ્ક્રીન પર જેને જોઈ રહ્યા છો તે છે રતિલાલ પરમાર। દેખાવમાં સાવ સામાન્ય વ્યક્તિની જણાતા રતિલાલમાં ગજબનું હુનર છે। રતિલાલ લોટરીની ટિકિટનો ડ્રો કરતા ત્યારે અચાનક જ તેમને કંઈક અલગ કરવાનો વિચાર આવતા વર્ષ 1981 થી તેમણે
विविध नंबर ने रुपया 10 ની ચલણી નોટો એકત્રિત કરવાનું શરૂ કરી દીધું। માત્ર જન્મ તારીખ જણાવો અને 2 થી 3 સેકન્ડમાં મેળવો તમારી જન્મ તારીખનો નંબર ધરાવતી રૂપિયા 10 ની નોટ છે ને અદ્ભુત। રતિલાલ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17/9/1950, અમિતાભ બચ્ચનની જન્મ તારીખ 11/10/1942, સચિન તેંડુલકરની જન્મ તારીખની ચલણી નોટ તેમને આપી છે। આ ઉપરાંત અમિતાભ બચ્ચનની તમામ ફિલ્મની રિલીઝ ડેટની કરન્સી, ઇન્ડિયન ટીમના તમામ ખેલાડીઓની જન્મ તારીખની કરન્સી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકાની ટીમની પણ તેમણે કરન્સી કાઢી આપી છે। અભિનેતા સલમાન ખાન ગોંડલ ખાતે જ્યારે બજરંગી ભાઈજાનનું શૂટિંગ કરતા હતા ત્યારે રતિલાલે સલમાન ખાનને પણ તેમની જન્મ તારીખની કરન્સી આપી હતી। સચિન તેંડુલકરની પ્રથમ સેન્ચુરીથી તમામ સેન્ચુરી સુધીની કરન્સીની એક બુક તૈયાર કરી તેમને અર્પણ કરી હતી। રતિલાલ પરમારના નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બોલે છે, જ્યારે ખરેખર આપણા માટે એક ગૌરવની વાત છે। Okay. હા રતિલાલ ભાઈ, હવે આજે તમને જે દરેક સેલિબ્રિટી અને દરેક જનનું જે વર્ષગાંઠ સાથે તમે જે ઇન્ડિયન કરન્સીને જોઈન કરો છો એનો વિચાર તમને ક્યાંથી આવ્યો? આનો વિચાર મને 1981-82માં હું પહેલાં લોટરી ટિકિટનું કલેક્શન કરતો નંબરવાળું, ત્યાર પછી મને વિચાર આવ્યો કે લોટરી કરતા કરન્સીનું કેમ ન કરો, મેં કરન્સીનું ચાલુ કર્યું। ત્યાર પછી મને એવી ઈચ્છા હતી કે બધા મોટા મોટાને મળવું છે તો કઈ રીતે મળવું, એટલે મેં પછી એની બર્થડે નોટના સાથે મેચિંગવાળી નંબરની નોટો ગોતવાનું ચાલુ કર્યું, જે રીતે નરેન્દ્ર મોદીની છે 17/9/50, તો નોટના નંબર છે 17/9/1950, એ નંબરની નોટનું કરીને સીધો મોદી સાહેબને હું આપવા માટે જતો રહ્યો ગાંધીનગર। એ જ રીતે ત્યાર પછી મેં અમિતાભ બચ્ચનને આપ્યું છે, સચિનને આપ્યું છે, એ જ રીતે મેં ઇન્ડિયન ટીમ આપેલું છે અમદાવાદમાં જે મેચ વખતે 2011 રમવા આવેલ ત્યારે। ત્યાર પછી હમણાં ગયા વર્ષે મેં 26 જાન્યુઆરી 2014 રોજ અમિતાભ બચ્ચનજી આવેલા અમદાવાદ ત્યારે એમને પણ આપેલું છે। આ નોટોનું કલેક્શન તમે ક્યાંથી કરો છો? આ નોટો દિવાળીના ટાઈમમાં જે નવી નોટો આવે છે બેંકમાં, તેથી બેંકમાંથી કલેક્ટ કરું છું, બાકી તમારા મિત્રો ઘણા છે એની પાસે પણ નોટો આવે તો એક્સચેન્જ કરી લઉં છું એ રીતે નોટો। તમે અમિતાભ બચ્ચનને તમામે તમામ મૂવી સાથે એના વર્ષ એના કેટલા નંબરનો મૂવી એ સાથે તમે અમિતાભ બચ્ચનને જ્યારે પાર્ટ 1ની બુક આપી છે અને હવે બીજી તમે પાર્ટ 2ની બી બુક બનાવી છે, તો અમિતાભના શું તમારા વિશે વિચારો? અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, સલમાન ખાન છે, તમે ઉપરાષ્ટ્રપતિ અંસારી સાહેબને પણ આપ્યું છે, તો એ લોકોના પ્રતિભાવ શું રહ્યા હતા? એ લોકોને તો અદ્ભુત વસ્તુ જ લાગી, જ્યારે હું બતાવવા ગયો તો એ લોકો બિલકુલ નાની વ્યક્તિ થઈ ગઈ એવું લાગ્યું મને। એ લોકો અનેક સવાલો કર્યા કે આપ એ કઈ રીતે નોટો ગોતી રહ્યા છો, ક્યાંથી આવો વિચાર, તમને ક્યાંથી એવું, એવા બધા અનેક સવાલો કરેલા દરેક લોકોએ। હા, તમે આનો રેકોર્ડ ક્યાં ક્યાં નોંધાવ્યો છે અને શું રેકોર્ડમાં કયા કયા રેકોર્ડ આપે તમે સર કર્યા છે? આનો મેં લિમ્કા બુક રેકોર્ડ કરેલો છે, તેમાં યુનિક વર્લ્ડ રેકોર્ડ કરેલ છે, તેમજ હમણાં મેં ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ એપ્લિકેશન કરેલ છે, જે આવતા માર્ચ મહિના પછી મને થઈ જશે રેકોર્ડમાંનો। ઠીક છે, આનાથી તમને આવકનો સ્ત્રોત કયું રહે છે? આવક માટે મેં નહોતું કર્યું, મેં તો નામના માટે કરી રહ્યો છું, આવક માટે મેં કાંઈ વિચાર્યું જ નથી ક્યારે આના માટે। આ તો એક નામના મળે કે આપણે દુનિયામાં છે કંઈક, તો દુનિયાથી કંઈક અલગ કરવું જેવો મારો વિચાર છે। અચ્છા, ગવર્મેન્ટનો કોઈ સપોર્ટ તમને આ બાબતની અંદર અત્યાર સુધી મળ્યો છે? ના, ગવર્મેન્ટનો સપોર્ટ કોઈ જ નથી મળ્યો મને, અને મેળવવા માગતો પણ નથી હું। તમે ઇન્ડિયન ટીમ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમ, શ્રીલંકન ટીમ, વેસ્ટ ઇન્ડિઝ ટીમને પણ ઇન્ડિયન કરન્સીમાં એમની બર્થ ડેટવાળી નોટ અને એમનો ફોટોગ્રાફ સાથે આપ્યું, તો એમના શું પ્રતિભાવ રહ્યા હતા? એ લોકોએ તો અદ્ભુત હતું, એ લોકોએ તો ઘણા સવાલો કર્યા મને, હું ઇંગ્લિશ નહોતો સમજતો, એ લોકો બીજાને બોલાવ્યા અને મારી સાથે વાતચીત કરી, અને એ લોકો અદ્ભુત લાગ્યું બધા લોકોને, દરેકને। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય ગુનેગારને ઝડપી પાડ્યો હતો।
વડોદરા શહેરના રણોલી બ્રિજ નીચે ગણેશનગરમાં રહેતો જાગીરસિંહ ભોલાસિંહ સિકલીગર વડોદરા તેમજ અમદાવાદ હિંમતનગર સુરત જેવા શહેરમાં સંખ્યાબંધ વાહન ચોરી અને ઘરફોડ ચોરીઓમાં વોન્ટેડ છે. રેલવે પોલીસ ફોર્સના એક જવાનની હત્યા કરવાનો પણ એક કેસ સુરતની કોર્ટમાં પેન્ડિંગ છે. આ વોન્ટેડ ગુનેગાર નાંદેડથી લક્ઝરી બસમાં બેસીને સુરત બારડોલી આવવા નીકળ્યો હતો તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બસને કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો. ઘરફોડ ચોરીનો પ્રમાણ વધવા પામેલ હતો તેમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા જોઈન્ટ સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી અને ડીસીપી શ્રી મૂલ્યાણા સાહેબ નાઓએ ડીસીપી ક્રાઇમ શાખાના પીએસી જાડેજા નાઓને આ અંગે સઘન પ્રયત્નો કરવા માટે સૂચના આપતા પીએસી જાડેજા નાઓએ ખંત અને ઉત્સાહથી પોતાના હાથ નીચેના પીએસઆઈ શ્રી નાઓને આ બાબતે આ દિશામાં અસરકારક પ્રયત્નો કરવા માટે મહેનત કરવા જણાવતા પીએસી જાડેજાને મળેલ માહિતી આધારે ચીખલીઘર બરોડાના જે ચીખલીઘર કોપ જાતિના લોકો છે એ આ ઘરફોડ ચોરીમાં સંડોવેલા હોવાની એમને શક અને તે હોય એ માટે બાતમી મેળવવા પ્રયત્ન કરતા એક રીઢો ઘરફોડ ચોરીનો આરોપી જાગીરસિંહ ઉર્ફે ભોલાસિંહ કે જે પૂનાથી લક્ઝરી બસમાં વડોદરા આવવા નીકળેલો છે એવી માહિતી મળતા એને રસ્તામાંથી અટકાવી અને એની પૂછપરછ કરતા અત્રે લાવી વડોદરા લાવી પૂછપરછ કરતા તે ચાર ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો પ્લસ બે વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. તેને ફેમિલી સાથે હાલમાં સુરત ભેસ્તાન ગામે રહેતો હતો અને આ જાગીરસિંહ ઉર્ફે ભોલાસિંહની વર્ષોથી આ ઘરફોડ ચોરીમાં જ પ્રવૃત્તિમાં રહેલો છે. અગાઉ વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન તરફથી પાસામાં પણ પોરબંદર ખાતે જઈ ચૂકેલો છે. કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતના યોજના અંતર્ગત મતદાર યાદીમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે મતદાતા સુધારી શકે. આધાર કાર્ડ નંબર પણ મતદાર યાદી સાથે નોંધાઈ શકે તે માટે આગામી 16/3/2015 થી 16/6/2015 સુધી સુધારણા અને નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના 31/7/2015 ના રોજથી બંધ થશે. આ યોજના અને તેની કામગીરી અંગે ચર્ચા વિચારણા હાથ ધરવા માટે કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી. સમગ્ર રાષ્ટ્રની અંદર મતદાર યાદીનો જે રોલ તૈયાર કરવામાં આવેલો છે આ મતદાર યાદીની શુદ્ધતા અને અધિકૃતતા યોજના શરૂ કરવામાં આવેલી છે અને સમગ્ર રાષ્ટ્રની આ યોજના છે એટલા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ અને વડોદરા જિલ્લાની અંદર પણ જે મતદાર યાદી તૈયાર કરવામાં આવેલી છે એમાં કોઈપણ પ્રકારની ક્ષતિઓ રહી ગઈ હોય તો મતદારો એ ક્ષતિઓને સુધારવા માટે અવકાશ મળી રહે એના માટેના જરૂરી ફોર્મ ઉપલબ્ધ થાય, મતદારોનો આધાર કાર્ડ નંબર સાથે એમનું સીડિંગ પણ થાય, આધાર કાર્ડ નંબર પણ મતદાર યાદી સાથે નોંધાઈ જાય, એમના કોન્ટેક નંબરની ડિટેલો પણ નોંધાઈ જાય, આ તમામ પ્રકારની ક્ષતિઓને દૂર કરવા માટેની આ યોજના છે. અને 16/3/2015 થી 16/6/2015 સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે અને 31/7 આ યોજના પૂર્ણ થશે. 16/3 થી દરેક જિલ્લાના જનસેવા કેન્દ્રો ખાતે, ઈગ્રામ કેન્દ્રો ખાતે, મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતેથી જરૂરી ફોર્મ્સ ઉપલબ્ધ થશે. મતદારો છે એ પોતે આધાર કાર્ડની વિગતો માટેના ફોર્મ પણ ઉપલબ્ધ થશે અને મેળવી અને પરત આપી શકશે. જે મતદારો આપી નથી શકતા એમના માટે 16/4 થી બૂથ લેવલ ઓફિસર્સ અમારા છે એ ડોર ટુ ડોર વેરિફિકેશન કરશે. એ દરમિયાન પણ એમની મતદાર યાદીમાં કોઈપણ પ્રકારની ક્ષતિઓ જણા શકતી હશે તો એ સુધારવા માટેનું મતદારો પાસે એમની સહી લઈને અને ઓથેન્ટિફિકેશન મેળવી અને જરૂરી ફોર્મ્સ ભરવા માટે એમને સમજૂત કરશે. એ ઉપરાંત છેલ્લી જ સૂચના આવેલી છે એ પ્રમાણે એપ્રિલ મહિનાની 12મી તારીખે દરેક મતદાન મથક ઉપર, આગામી એપ્રિલ મહિનાની 12મી તારીખે દરેક મતદાન મથક ઉપર 10:30 થી 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર્સ છે એ મતદાર યાદીની, પોતાના વિસ્તારના મતદાર યાદીની
नकल लईने बेसे एमां मतदारोनी तमाम विगतो हशे अने दरेक मतदारो ए मतदान मथकनी मुलाकात लई पोताना मतदार यादीनी विगतोनी चकासणी करशे। आवा अमारी पासे जे जे रिप्रेजेंटेशन आव्या छे आवा किस्सानी अंदर जे ते क्षेत्रना मतदार नोंधणी अधिकारीओ अने बूथ लेवल ऑफिसर्सने आ विस्तारोनी यादी आपी अने कया विस्तारनी अंदर शिफ्ट थई गयेला छे एनी माहिती लेवामां आवशे अने जे विस्तारमां ए लोको शिफ्ट थई गया होय त्यां एमने फरी ए विस्तारनी मतदार यादीमां एमनुं नाम नोंधाई शकावे ए माटेना जरूरी फॉर्म उपलब्ध करावी अने संयुक्त रीते आ एक प्रयास कॉर्पोरेशन पासेथी पण आवी यादी मेळवामां आवशे। जिला पंचायत खाते आज रोज बांधकाम समिति की बैठक मळी हती। जिला पंचायत में नवा चेयरमेनों की निमणूक बाद आज रोज कनुभाई पटेल की अध्यक्षता में बांधकाम समिति की बैठक योजाई हती। आ बैठक में चार सभ्य उपस्थित रहा हता। तेरे पूर्व बांधकाम समिति चेयरमेन सचिन भाई गोपाल भाई पटेल गैरहाजर रहा हता। आज की मळेली बैठक में 23 करोड़ 16 जेटला कामों ने बहाली आपवामां आवी हती। कोमी एकता वधु मजबूत थाय तेना आशय साथे सर्किट हाउस खाते एक मीटिंग नो आयोजन करवामां आव्युं हतुं। समग्र गुजरात में तमाम कौम वच्चेनी एकता मजबूत बने तेमज गौ हत्याना विष चक्र ने नाबूद करी शकाय ते माटे शहरना सर्किट हाउस खाते ऑल इंडिया जमयूत अल कुरेशी द्वारा एक मीटिंग नो आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे संस्थाना प्रमुख सिराजुद्दीन कुरेशी गनी कुरेशी तेमज समग्र मैनेजमेंटना सभ्य उपरांत नयन शास्त्री के शास्त्री जेवा धर्मगुरुओ पण उपस्थित रह्या हता। એક આ જમીદલ કુરેશના તમામ ગુજરાતના 500 જેટલા ડેલિગેટો અને વડોદરા શહેરના સજ્જનો આજે મહાત્મા ગાંધીનગર ગૃહની અંદર મિટિંગમાં ભાગ લેવાના છે અને આજે આ શહેરના તમામ મુસ્લિમ આગેવાનો સાથે અમે કોમી એકતા ઉપર જેની અંદર નયન શાસ્ત્રીજી કે શાસ્ત્રીજી અને એવા મોટા મોટા બધા ધર્મગુરુઓના હિસાબે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગની અંદર બધા જ આગેવાનો હાજર રહ્યા અને કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખાસ કરીને જમીદલ કુરેશ ગુજરાત એ માને છે કે ગુજરાતની અંદર ખાસ કરીને જે ગુજરાતની અંદર 2003ની અંદર એક ઠરાવ પાસ કરેલો કે ગૌ હત્યા ગૌ અત્યાચાર અને ગૌ વંશની બી હત્યા ના થવી જોઈએ એવો ગુજરાત જમીદલ કુરેશે તમામ આગેવાનો એક ઠરાવ પાસ કરેલો। આજે પણ અમે જે મહારાષ્ટ્રે જે નિર્ણય લીધો છે અને જે કાયદો પાડ્યો છે એમાં ગુજરાત જમીદલ કુરેશ એને આવકારે છે વેલકમ કરે છે। દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। શહેરના વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ વિસ્તાર સયાજીગંજ રેલવે સ્ટેશન રહેવાસી ગૃહ વિસ્તારમાં મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા લાયસન્સ વિના લારી ગલ્લા ચલાવતા વેપારીઓનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। સયાજીગંજ પોલીસની મદદથી આ કામગીરી પૂર્ણ કરાઈ હતી। દબાણ શાખાએ 15થી વધુ લારીઓ જપ્ત કરી હતી ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાવાળા અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। સમય થયો છે નાનકડા વિરામ નો, વિરામ બાદ પુનઃ મળીએ ત્યાં સુધી જોતા રહો ડીએન ટીવી સમાચાર। खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का
વિદ્યાલય શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા પુસ્તકાલય કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ રમતા રમતા શિક્ષણ ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા રમતોત્સવ વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય એડમિશન શરૂ થઈ ગયા છે ગુરુકુલ વિદ્યાલય હરણી વરસે રિંગ રોડ વડોદરા સંપર્ક 253-2232 સમય 9:30-12 માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ સીબીએસઈ નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે એમકેજીએમ સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબોરેટરી લેંગ્વેજ લેબ આઈઆઈટી જેઈઈ પીએમટી કોચિંગ સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ બેડમિન્ટન બાસ્કેટબોલ વોલીબોલ લોન ટેનિસ કોર્ટ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સ નો છે ફક્ત બસ ભાડામાં સારંગપુર વીરપુર ચોટીલા ગોંડલ શનિદેવ શિંગણાપુર સાથે શેરડી નાસિક ત્રંબકેશ્વર દ્વારકા બેટ દ્વારકા અને સોમનાથ મહુડી અંબાજી અને ખેડ બ્રહ્મા દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા આરામદાયક સફર દિવાળીનું ખાસ નજરાણું રોયલ રાજસ્થાન રાજસ્થાનના રમણીય સ્થળોની સફર આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ વડોદરા ફોન 242-4905 દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે એ દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ વેચાણ દસ્તાવેજ સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે એ છે કશ્યપ સાયન એસોસિએટમાં એનો વેગ એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ ગ્રાઉન્ડ ફ્લોર ધર્મ વિહાર ઓપોઝિટ જૈન ટેમ્પલ દેરાપોલ રાજમહેલ રોડ વડોદરા 1 ફોન નંબર 242-4453
मोबाइल 9825215839, टोल फ्री नंबर 1800233 15839। बरोडा डेरी नू सुगम शुद्ध अने सर्वोत्तम क्वालिटी ना आइसक्रीम श्रीखंड गुलाब जामुन अने मनगमते मिठाईयो नू डेस्टिनेशन बरोडा डेरी नू सुगम आपनु डेरी आपनु आइसक्रीम बरोडा डेरी का सुगम। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. Taste ma best ane variety ma chakas, bas ek janam Nilkanth Restaurant. Ji haan, apna vistar kareli baag ma avnavi vanagiyo no khajano lai. Swad rasiyao mate aavi gayu che Nilkanth Restaurant. Chinese, Punjabi ane continental food ni delicious dish ni maja maanvanu ekmatra sthal Nilkanth Restaurant. Fix Punjabi lunch matra 90 rupya ma ane executive Punjabi lunch matra 130 rupya ma. एक ईसम ने बिल्डर द्वारा जान थी मारी नाखवानी धमकी मळता गोत्री पोलीसे वधु तपास हाथ धरी छे। શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં મધર સ્કૂલ પાસે આવેલ શક્તિનગર સોસાયટીના 155 નંબરના મકાનમાં રહેતા સંજયભાઈ ભૌમિક છેલ્લા 30 વર્ષથી બિલ્ડર વિરમદેવસિંહ ચુડાસમાને ત્યાં નોકરી કરે છે, ત્યારે બિલ્ડર દ્વારા સંજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સંજયભાઈએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અગાઉ પણ સંજયભાઈને બિલ્ડર દ્વારા બે માર ઢોર માર મારવામાં આવ્યો હતો। બિલ્ડર દ્વારા ગેરકાયદેસર કામો કરવામાં આવતા હોવાનો આક્ષેપો પણ સંજયભાઈ ये मीडिया समक्ष कर्या हता। हूँ વિરમદેવસિંહ ચુડાસમાના ત્યાં 30 વર્ષથી જોબ કરું છું, કરતો હતો, હવે નથી કરતો, મેં જોબ છોડી દીધી। ગઈકાલે તમને કેવો ધમકીનો ફોન આવ્યો? એમણે મને ફોન કરીને કીધું કે તું આ બધી માથાકૂટ કરવાનું બંધ કર દે, નહીં તો હું તને જાનથી મારી નાખીશ। એવું મારી પાસે રેકોર્ડિંગ સાથે એમનું જે બધું વાતચીત થઈ છે બધું રેકોર્ડિંગ સાથે મારી પાસે છે। શું કારણ શું હશે ખાસ કરીને? મીન્સ ધમકાવાની કોશિશ કરી અને જાનથી મારી નાખવાનું કીધું, અને એવું પણ કીધું તું વડોદરા છોડીને જતો રહે, એટલે કઈક ને કઈક તો એમનું રાજ તો છે જ ગેરકાયદે। ઘણા બધા રાજો છે મારી પાસે એમના, એમનું એમનું કામ જ લુખાગીરી, ગુંડાગર્દી, મારામારી, આ બધું એમનું કામ છે। આખરે શું કરવું પડ્યું? તમારે પગલું કેવું પગલું ભરવું પડ્યું? બસ મારે એમને ધમકી આપી, મને ખબર છે લોકો મને મારવાના છે, અને આગળ મને ઘણી વખત ધમકી આપી, ઓફિસમાં મને માર્યા હતા, બધા સાક્ષીએ છે, પણ એ બધા નાના માણસો છે નોકરી કરે, એ લોકો ગવાહ નહીં આપી શકે એવા સાક્ષી છે। ઘણી વખત મને માર્યા છે એમણે ઓફિસમાં પણ, ધમકાયા છે, માર્યા છે, દબાવવાની કોશિશ કરી। મેં નોકરી છોડી દીધી પછી એમણે એમના માણસો થ્રુ બધાને મને કહેવડાયું, તું નોકરી પાછો આવ તો માફી માગી લે, તને નોકરી પાછો રાખી, પણ મેં ના તે ના જ પાડી, એટલે હવે એ મારી પાછળ પડી ગઈ, એમને બીક લાગી કે આ મારા બધા રાજ બહાર પાડી દેશે, એટલે મને ધમકી આપવાનું ચાલુ કર્યું, બરોડા છોડીને જતો રહે એવું કહે છે ફોન પર, એવું કહે છે તમને કે હું જાતે જ તમને મારી દઈશ। હા એવું કીધું એમણે, જાતે એ મને મારી નાખશે। માર્યા પછીનું મારી પાસે મેં બીજું એક વિડીયો રેકોર્ડિંગ કર્યું છે જેમાં બધા રાજ મેં મૂક્યા છે, મારી ફેમિલીને પેન ડ્રાઈવમાં સીડીમાં બધા આપીને રાખ્યા છે। હું જો કદાચ મરી જાઉં તો આ સીડીને પેન ડ્રાઈવ જે જે લોકોને મેં એમને કીધું છે બધાને એ લોકો આપી દેશે અને પહોંચાડી દેશે, આપ જેવા ન્યૂઝ ચેનલોને આપશે। આપને લાગે છે કે જો હવે ફરિયાદ કરી છે, ફરિયાદ કર્યા બાદ ફરીથી કોઈ ધમકી આવે તો તમે કે પોલીસ પ્રોટેક્શન માંગશો ખરા? પોલીસ પ્રોટેક્શનમાં તો સાહેબ એ તો હું તો એવું માનું છું એ કંઈ ભગવાન છે નહીં,
એ બીજા લોકોને લુખ્ખાગીરીને દાદાગીરી કરતા હતા એ ભગવાન છે નહીં, મને મારા ભગવાન પર વિશ્વાસ છે. જો મારું મોત લખ્યું હશે અને એ મને મારી નાખવાનું હશે તો એ મને મારી જ નાખશે. શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે આઈડિયલ સ્ટુડન્ટ એવોર્ડ 2014-15નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બાલાજી એજ્યુકેશન મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે ગત રોજ આયોજિત આઈડિયલ સ્ટુડન્ટ એવોર્ડ 2014-15માં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને નિયમિતતા, શિસ્ત, શિક્ષણ, સહકાર પ્રવૃત્તિ તથા વિદ્યાર્થીઓ પ્રત્યેના વલણને ધ્યાનમાં રાખી આદર્શ વિદ્યાર્થી પસંદ કરી તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે શાળાની શિક્ષણ પદ્ધતિ અને શાળાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ મુંબઈની નામાંકિત સંસ્થા દ્વારા શાળાને ઇનોવેટિવ સ્કૂલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી નવનીતભાઈ મહેતા તેમજ પ્રિન્સિપાલ હરેશભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે ધોરણ પ્રથમ આવનારા વિદ્યાર્થીઓ અને વર્ષ દરમિયાન પોતાની શિસ્ત, અભ્યાસ, નિયમિતતા અને વિદ્યાર્થીઓ પ્રત્યે અને સમાજ પ્રત્યે સહકારની ભાવના બતાવતા હોય તેવા વિદ્યાર્થીઓને અમે મૂલ્યાંકન કરી અને આદર્શ વિદ્યાર્થી એવોર્ડ અમે લોકોએ આપ્યા. અને આદર્શ વિદ્યાર્થી એવોર્ડની સાથે સાથે આ શાળાને નંબર 1 શાળા તરીકે કદાચ એમ કહી શકીએ, કારણ કે રંગોત્સવ સંસ્થા દ્વારા સૌથી વધુ ઇનામો પ્રાપ્ત કર્યા આપણી શાળાએ અને સમગ્ર ભારતમાં દ્વિતીય એવોર્ડ આપણી સ્કૂલને મળ્યો અને ઇનોવેટિવ સ્કૂલ તરીકે પણ આપણી સ્કૂલ ઘોષિત થઈ, એ બધા જ આજે ગર્વની વાતો સાથેનો આજનો આ ભવ્ય રંગારંગ અને સાથે સાથે એવોર્ડ કાર્યક્રમ આમ સંયુક્ત કાર્યક્રમ અમે યોજ્યો છે. અને આ શાળા અત્યારે ગુજરાતી માધ્યમની સાથે સાથે અંગ્રેજી માધ્યમ તરફ પણ પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને વાલીઓને ખૂબ જ સરસ આગળ વધવાની તક પ્લેટફોર્મ આપશે તેવી સાથે આ કાર્યને અમે ખૂબ જ ગર્વ સાથે આગળ વધારી રહ્યા. બાલાશિનોર ખાતે મુસ્લિમ દંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાશિનોરના અહેમદ રઝા ચોકમાં સુજત કમિટી તરફથી સમાજના કુરિવાજોને નાથવાના પગલારૂપે કમિટીના આગેવાનો ઇકબાલ મેમણ, હાજી જાવેદ પાનવાલા તેમજ બોબી હાજી રેહાન ખાનના પ્રયત્નોથી આજ રોજ કુલ 14 દંપતીઓના નિકાહ પડવામાં આવ્યા હતા. દરેક દંપતીઓને તિજોરી સાથે ઘર વપરાશ, કપડાની વસ્તુઓ આપી સમાજમાં એક અનોખો ચીલો પાડેલ છે. આ સમૂહ લગ્નોત્સવમાં નામાંકિત વ્યક્તિઓ, નગરના અગ્રણી તેમજ સમાજના આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. મોંઘવારીના સમયમાં દરેક સમાજ સમૂહ લગ્નનું આયોજન કરી ખોટા ખર્ચાઓ બંધ કરે તેવી અપીલ પણ મોલાના તરફથી કરવામાં આવેલ હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અકોટા સ્થિત ગેલેરિયા મોલ ખાતે કાર ચાલકે એક્ટિવા પર સવાર યુવતીને અડફેટમાં લીધા બાદ અન્ય એક કાર તેમજ બાઇક ચાલકને ટક્કર મારતા બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને ઝડપી પાડતી ગોત્રી પોલીસ. વડોદરા ગ્રામ્ય અધિક્ષક સંદીપસિંહની બદલી થતા ગાંધીનગર રૂરલમાં એસપી તરીકે ફરજ બજાવતા શરદસિંહે વડોદરા ગ્રામ્ય અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો. તમારી જન્મ તારીખના આજ આંકડાવાળી ચલણી નોટ જુઓ ડીએનટીવીનો વિશિષ્ટ અહેવાલ. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશું. નમસ્કાર.